નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જે ગુજરાત સરકાર રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત જે ઘઉંની ખરીદી કરે છે ટેકાના ભાવથી. હવે આ ટેકાનો ભાવ છે એ રજૂ થઈ ગયો છે. હવે આ ટેકાના ભાવની ખરીદી કઈ તારીખથી કઈ તારીખ સુધી થશે, એટલે કે જે તમારે નોંધણી કરાવવાની છે એ કઈ તારીખ સુધી કરાવવાની રહેશે, એટલે આ તમામ વિગતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું કે ભાવ કેટલો છે અને કઈ તારીખ સુધી તમારે નોંધણી કરાવવાની રહેશે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે જનવાદ ન્યૂઝ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો. હવે વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી જે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી જ ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. હવે ઘઉંનું જે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતો છે એ ખેડૂતોને આગામી તારીખ 31 માર્ચ 2020 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. એટલે રાજ્ય સરકાર દ્વારા 16 માર્ચ 2020થી 30 મે 2020 સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 219 જેટલા એપીએમસી સેન્ટર છે ત્યાંથી ખરીદ કેન્દ્ર તથા ગોડાઉન ખાતે લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત ઘઉંની ખરીદી કરવામાં આવશે. એટલે મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે તમે આની નોંધમાં ઘઉં વેચવા માંગતા હોય ટેકાના ભાવથી, તો તમારે 31 માર્ચ 2020 સુધીમાં ઓનલાઈન નોંધણી કરી દેવાની રહેશે. જે આ ખરીદી છે એ આપણા જેટલા એપીએમસી સેન્ટર છે 219 જેટલા ત્યાંથી અથવા તો ગોડાઉનથી, તો એ તમને જે છે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી સરકાર કરશે તમારી પાસેથી. એટલે જલ્દીથી જલ્દી તમે ઓનલાઈન નોંધણી કરાવી લેજો. 31 માર્ચ 2020 છેલ્લી તારીખ છે અને 16 માર્ચથી 30 મે સુધી ગુજરાત સરકાર છે આ ખરીદી કરશે. હવે ભારત સરકાર દ્વારા વાત કરીએ તો ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ 1925 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો છે. એટલે મિત્રો, તમને ઘઉંનો ભાવ છે પ્રતિ ક્વિન્ટલ 1925 રૂપિયા મળશે. અને આ નિયત કરેલા ભાવથી ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક જે ખેડૂતો છે એ ખેડૂતોએ એમને જે નજીકમાં લાગુ પડતું હોય એપીએમસી ખરીદ કેન્દ્ર ત્યાં જઈને 31 માર્ચ 2020 સુધી નોંધણી કરાવવાની રહેશે. આ તમામ વિગત છે એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં આપેલી છે. એટલે મિત્રો, જો તમે ઈચ્છતા હોય ઘઉં વેચવા માટે, તો અત્યારે ઘણા લોકોને ખ્યાલ જ હશે કે આ ટેકાના ભાવને ખરીદી સરકાર કરે તો એના માટે પહેલાં નોંધણી કરાવવી જરૂરી છે. એટલે એ નોંધણી તમારી નજીકનું જે એપીએમસી સેન્ટર છે ત્યાં જઈને તમે 31 માર્ચ સુધી કરાવી શકો છો. તો મિત્રો, જો તમે ખેડૂત છો અને તમારે ઘઉંનું વેચાણ કરવું છે એ પણ 1925 રૂપિયાના ભાવે પ્રતિ ક્વિન્ટલ, તો મિત્રો જલ્દીથી જાજો અને આ નોંધણી કરાવી લેજો, તમને સારો એવો ભાવ પણ મળશે. મિત્રો, હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જનવાદ ન્યૂઝમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ.